નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચાર સાથે હું છું નેહા. ગેનીબેન ઠાકોરની જીત બાદ શક્તિસિંહ ગોહિલનો ધાર્મિક કટાક્ષ સામે આવ્યો છે. શક્તિસિંહે ગેનીબેનની જીતને બનાસની બેનની જીત ગણાવી. ગેનીબેન ઠાકોરને હરાવવા માટે વિરોધીઓએ છૂટા હાથે રૂપિયા વેરાનો પણ તેમને આડકતરી રીતે ઇશારો કર્યો છે. ગેનીબેનની જીતને સત્યની જીત ગણાવતા શક્તિસિંહે આ પ્રકારના પ્રહારો છે તે કર્યા છે. હવે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે. ગેનીબેન ઠાકોરની જીત બાદ હવે શક્તિસિંહ ગોહિલના આ માર્મિક કટાક્ષ છે તે સામે આવ્યા. શક્તિસિંહ ગોહિલે ગેનીબેનની જીતને બનાસની બેનની જીત ગણાવી છે. તો સામે તેઓએ છૂટા હાથે વિરોધીઓએ પૈસા પણ ઉડાવ્યો હોવાનો ઇશારો છે તે કર્યો છે. ગેનીબેનની જીતને સત્યની જીત ગણાવતા શક્તિસિંહનું નિવેદન છે તે સામે આવી રહ્યું છે. પરિવારનો ભાઈ બહેન વફાદાર કાર્યકર્તા એમણે જે વફાદારી દાખવી છે એના પ્રતીક રૂપે જિલ્લાના એક તરફ બનાસની બેન હતી અને બીજી બાજુ બનાસની બેન. એક બાજુ નાના કોથળા થલવાતા હતા અને બીજી બાજુ મારો કોઈ ગરીબ ભાઈ 2-5 રૂપિયા લઈને લાઈન લગાડીને બહેનને પૈસા. આ બેની લડાઈમાં બનાસની બેન હારી અને બનાસની બેન જીતી. આપણા પાસે ચૂંટણી લડવા માટે જે નાણાં હોવા જોઈએ એ આપણા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા. બીજી તરફ સુપ્રીમ કોર્ટે જાહેર કરાયું ઇલેક્ટોરલ બોન્ડનું, એ પછી ખબર પડી 82 અબજ 52 કરોડ ભાજપ પાસે ઓફિશિયલ હતા. અનઓફિશિયલ તો પાર નહીં અને કોંગ્રેસ વગર રૂપિયે ચૂંટણી લડતી હતી. ઇતિહાસે જીતનો જ લખાય એવું જરૂરી નથી. સિદ્ધાંત સાથે લડાઈ લડો તો હાર કે જીત નહીં, સત્યને લઈને સિદ્ધાંતથી લડનારાનો ઇતિહાસ હંમેશા લખાય. મહારાણા પ્રતાપે યુદ્ધ હારે છતાં આજે પણ એ લડાઈ હલ્દી ગાંધીની લડાઈમાં મહારાણા પ્રતાપને સન્માન સાથે યાદ કરીએ છીએ અને એમાં જીતનારો છે એને કોઈ યાદ નથી કરતો. એટલે જે ઉમેદવારો લડ્યા છે એમને ખૂબ બિરદાવો. તો જે પ્રકારે ગેનીબેન ઠાકોરની આ જીત બાદ શક્તિસિંહ ગોહિલનો આ માર્મિક કટાક્ષ છે તે સામે આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ અનેક જે ખુલાસાઓ છે તે કર્યા અને તેઓએ સીધો જે પ્રહાર છે તે પણ કરવામાં આવ્યો છે. આડકતરી રીતે જે આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. ગેનીબેન ઠાકોરને હરાવવા માટે વિરોધીઓએ છૂટા હાથે રૂપિયા વેર્યાનો પણ ઇશારો છે તે આડકતરી રીતે કરવામાં આવ્યો. શક્તિસિંહ ગોહિલે શું કહ્યું તેને ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું. શક્તિસિંહ ગોહિલે શું કહ્યું, તો એક તરફ બનાસની બેંક હતી અને બીજી તરફ બનાસની બેન હતી. એક બાજુ નોટોના કોથળા ઠલવાતા હતા અને બીજી બાજુ ગરીબોએ બેનને પૈસા આપ્યા. બનાસની બેંક હારી અને બનાસની બેન જીતી છે તે પ્રકારનો નિશાનો. ઇતિહાસ એ જીતનો જ લખાય એ જરૂરી નથી તે પ્રકારે પણ તેમને નિવેદનમાં તેમના શબ્દનો ઉલ્લેખ કર્યો છે. સત્યને લઈને જીતનારાઓનો ઇતિહાસ લખાય છે આ પ્રકારનો પણ નિવેદનમાં ઉલ્લેખ. અનેક વિઘ્નોની વચ્ચે ગેનીબેન મક્કમતાથી લડ્યા અને તેમની જીત થઈ. કોંગ્રેસના કાર્યકરો લડ્યા, આ જીત કોંગ્રેસ કાર્યકરોની છે. શક્તિસિંહ ગોહિલનું આ નિવેદન, લોકશાહીમાં લોકો મહાન છે, જનતા મહાન છે તે પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાતની જનતાએ સાબિત કર્યું કે અમે પરિપક્વ લોકશાહી જનતા છીએ. ચૂંટણી માટે જે નાણાં હોવા જોઈએ તે નાણાં ફ્રીઝ એકાઉન્ટમાં હતા. શક્તિસિંહ આ તમામ બાબતોનો ઉલ્લેખ છે તે કર્યો છે. કોંગ્રેસ વગર રૂપે ચૂંટણી લડતી હતી અને હવે બનાસ ખાતેથી તેની જીત પણ થઈ છે. ગેનીબેનની મક્કમતાથી ચૂંટણી લડનારા કોંગ્રેસના કાર્યકર્તાઓને સલામ કરવામાં આવ્યું છે. ઝીરોમાંથી હીરો બનાવ્યા તેવા આંગળીના વેઠે ગણાય તેવા ભેજ્યા છે. એક તરફ બનાસની બેંક હતી અને બીજી તરફ બનાસની બેન હતી. આ પ્રકારનું નિવેદન છે શક્તિસિંહ ગોહિલે આપ્યું છે. એક બાજુ નોટોના કોથળા ઠલવાતા હતા અને બીજી બાજુ ગરીબોએ ચૂંટણી લડવા માટે પૈસા આપ્યા. તમામ શક્તિસિંહ નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે. ને આ આડકતરો નિશાનો છે તે કોના પર કરવામાં આવ્યો છે તેને લઈને હવે સવાલો છે તે ઉદભવી રહ્યા છે.
તો બનાસકાંઠાના પ્રમુખ ભરતસિંહ આપણી સાથે જોડાયા છે. ભરતસિંહ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો જે સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે, ગેનીબેન ઠાકોરની બનાસકાંઠામાંથી જે જીત થઈ અને હવે તેને જ લઈને શક્તિસિંહ ગોહિલનું જે નિવેદન સામે આવ્યું છે કે ગેનીબેન એક બાજુ ચૂંટણી જીતવા માટે મેદાને ઉતર્યા હતા તો બીજી બાજુ વિરોધીઓએ છૂટા હાથે પૈસા વેર્યા, ઇશારો આડકતરી રીતે થઈ રહ્યો છે, શું કહેશો? બિલકુલ બેન, બનાસકાંઠા જિલ્લામાં લોકસભામાં જે રીતે ચૂંટણી યોજાઈ તેમાં તંત્રનો પણ દુરુપયોગ થયો. બેંક અને ડેરીએ પણ તેમના કર્મચારીઓને છૂટો દોર આપ્યો હતો અને એના કારણે જનમાનસની અસર પણ વિપરીત અસર થઈ હતી. લોકોએ નક્કી કર્યું હતું, મતદારોએ બનાસકાંઠા જિલ્લાને નક્કી કર્યું કે આ વખતે કોંગ્રેસને મત આપવા છે, ગેનીબેન ઠાકોરને વિજય બન્યો. કોથળાની પણ નાણાંની પણ રેલમ છેલ કરી છે, છતાં પણ આવા સંજોગોમાં કાર્યકર્તાઓની મહેનત હતી, અમારું ટીમ વર્ક હતું અને બેનની લોકપ્રિયતા હતી, એનું પરિણામ મળ્યું હતું. બિલકુલ ભરતસિંહ, તો માનો છો કે લોકસભાની ચૂંટણી જે વખતે ચાલી રહી હતી કે તમામ જે પ્રચાર પ્રસાર શરૂ હતો તે વખતે રૂપિયા વેચવામાં આવ્યા હોય મતદારોને? બિલકુલ બિલકુલ બેન, એના અમે ચૂંટણી પંચમાં પણ પુરાવા આપ્યા છે. દ્વારકા વિધાનસભામાં ખુલ્લેઆમ ડેરીના કર્મચારીઓએ 50 રૂપિયા, ગોળ અને બલ્બ લાઇટનો એક દીવો, એ રીતે આદિવાસી વિસ્તારમાં પણ એમણે પૈસાની રેલમ સેલ કરી હતી, છતાં પણ લોકો મતદારો એ પ્રલોભમાં નથી આવ્યા. બિલકુલ ભરતસિંહ, તો પછી આ પ્રકારે રૂપિયા વેરવામાં આવ્યા, આખરે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને હવે આ શક્તિસિંહ જે પ્રકારે કહી રહ્યા છે કે ગેનીબેનની જીતને સત્યની જીત પણ તેઓએ ગણાવી છે, ભાજપમાંથી ભાજપ નેતા જી અમારા પ્રમુખશ્રીએ જે નિવેદન આપ્યું એ બિલકુલ વ્યાજબી આપ્યું છે અને જે બનાસકાંઠામાં તંત્રનો દુરુપયોગ થયો, અમે કાર્યકર્તાઓએ પણ માન્ય પ્રમુખશ્રીનું ધ્યાન દોર્યું હતું, વારંવાર ચૂંટણી પંચનું પણ ધ્યાન દોર્યું હતું, છતાં પણ તંત્રએ આ ખાડા કાન કર્યા. પરંતુ મતદારો બનાસકાંઠા કોંગ્રેસની સાથે હતા, ગેનીબેનની સાથે હતા, અમારું પ્રદેશનું શીર્ષ નેતૃત્વ બેનની સાથે હતું, તેનું આ પરિણામ છે. બિલકુલ, તો હાલ તો ભાજપમાંથી મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. યજ્ઞેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો બનાસકાંઠાથી ગેનીબેનની જે જીત થઈ અને હવે ત્યારબાદ શક્તિસિંહ ગોહિલે જે પ્રહાર કર્યા છે, એક બાજુ મતદાન ચાલતું હતું અને બીજી બાજુ જે રૂપિયા છે તે વિરોધીઓ દ્વારા ઉછાળવામાં આવતા હતા, આપવામાં આવતા હતા, વેચવામાં આવતા હતા, તેવો ક્યાંક આડકતરી રીતે આક્ષેપ કર્યો છે, શું કહેશો? સૌથી પહેલા જો હાર અને જીત એ તો મતદારોના હાથમાં હોય છે અને એવું નથી હોતું કે કોઈ ઉમેદવાર કે કોઈ પક્ષ કહે કે મારી જીત થઈ જશે એટલે જીત થઈ જતી હોય છે. દરેક પોતપોતાની રીતે દાવો કરતા હોય છે અને દરેક જીત્યા અને હાર્યા પછી પોતપોતાની રીતે આક્ષેપો કરતા હોય છે. પરંતુ જ્યાં સુધી શક્તિસિંહ જેવા પ્રિય નેતા એવું બોલે કે સત્યની જીત છે અને અમારા ઉમેદવાર સત્ય હતા એટલે જીત્યા, તો મારે શક્તિ છે ને એટલું જ કહેવું કે આપણે ભારતની વાત તો જવા દઈએ, પરંતુ ગુજરાતની અંદર 26 માંથી 25 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને 25 સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા. શું બધા અસત્યવાળા હતા? એક જ ગેનીબેન સત્યવાળા હતા એટલે જીત્યા. એટલે શક્તિસિંહે બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે એક આંગળી હું સીધું છું, એની સામે 5 આંગળી મારી તરફ આવે. એટલે આટલા ફીડ નેતા, આટલા કસાયેલા નેતા જો આવા નિવેદનો આપે તે જવાબદાર ભર્યા તો આ યોગ્ય નથી. બીજી વાત એ છે કે જે પ્રમાણે વાત કરીએ, પૈસા વેર્યા વેર્યા તે વેર્યા અને જીત જે કરીએ, બેનની જીત છે અને સામે બનાસ બેંક હતી. મારે કહેવાનું હતું કે શક્તિસિંહને સામે પણ બેન જ હતા એટલે મહિલાની સામે મહિલાની જીત થઈ છે તો જીત થઈ એ સ્વાભાવિક છે કે સારું છે, તમે જીત્યા એની સામે એમને કોઈ વાંધો નથી. પરંતુ જયારે તમે અપમાન કરો, સામેની પણ મહિલા છે, એ મહિલાનું અપમાન કરવું કેટલા અંશે યોગ્ય છે? અને શક્તિ જેવા નેતાઓ મહિલાઓનું અપમાન કરવા નીકળી પડે, એક ગુજરાતમાં એક સીટ મળી એમાં તમે એવું કહી શકો કે અમારા ઉમેદવાર સત્ય હતા, તો મારે શક્તિસિંહને કેવું છે બાકીના 25 તમારા જે ખરા એ જૂઠા હતા એને જરા સાબિત કરી દેજો, હવે ઓટોમેટિક એમને સાબિત કરી દીધા છે તો બાકીના 25 જૂઠા હતા એટલે પસંદ નથી કર્યા. યજ્ઞેશભાઈ ને હું કહેવા માંગુ છું નમ્ર ભરવું નિવેદન કે યજ્ઞેશભાઈ, બનાસકાંઠા જિલ્લામાં અમે આપને પૂરથાતીએ જોતું હોય તો આપ ખુલ્લા મંચ ઉપર આવો. જે રીતે પૈસાની રેલમસેલ થઈ છે, દાંતા વિધાનસભામાં ડેરીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૈસા વેરતા હતા, અમારી પાસે વિડીયો વિઝ્યુઅલ છે, ચૂંટણી પંચને પણ આપ્યું છે. આપ પણ જો ખુલ્લા મંચ ઉપર આપવા માંગતા હો તો આજે પણ મારી પાસે એવિડન્સ છે, હું આપવા તૈયાર છું. યજ્ઞેશભાઈ શું કહેશો? હવે આવો આપ ખુલ્લા મંચ ઉપર આવો, અમે
અમે પૂરક ચૂંટણી પંચ નિષ્પક્ષ છે, અમે ચૂંટણી પંચે રજૂઆત કરી છે તો ચૂંટણી પંચને યોગ્ય લાગ્યું ને, જે પ્રમાણે ચૂંટણી પંચને સાચું હશે એ પ્રમાણે ચૂંટણી પંચનો જવાબ આપશે એમને, બરોબર છે. આમાં મારે એમના નિવેદનનો જવાબ આપવો એ મારે કઈ એવું કઈ લખી આપેલું નથી, મારે એમના નિવેદનનો જવાબ આપવો, પરંતુ એ જો સત્ય હશે તો ચૂંટણી પંચ સાબિત કરશે, એમાં ક્યાં મારે કહેવાની જરૂર છે. પ્રજાએ તો બનાસકાંઠા જિલ્લાની પ્રજાએ તો આમે નકારી કાઢ્યા છે તમને, અને બનાસકાંઠા સિવાયના આખા ગુજરાતે તમને નકારી કાઢ્યા છે, એ પણ યાદ રાખજો. એ જોડે અમે તમે ગુજરાત કરતા હતા, તમે કઈ કહી છે અમારા જે શબ્દ વાપરવા પરથી બનાસકાંઠા જિલ્લાએ નકારી કાઢ્યા છે, તો બનાસકાંઠા સિવાયના 25 સીટો ઉપર તમને ગુજરાતે નકારી કાઢ્યા છે, એ તમે તમારી જાતે જ સાબિત કરો છો. બોલી અમે 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 હાર ને જીત ને સહર્ષ પચાવી શકીએ છીએ, યજ્ઞેશ ભાઈ વાપરી શકાય, પરંતુ જયારે અમે સાચો આક્ષેપ કરતા હોઈએ ત્યારે તમે અવળા વાતે લઈ જાઓ છો. હું આજે કહું છું કે નાના કાર્યકર્તા તરીકે પણ હું આપને પૂરું આપવા તૈયાર છું. ભાઈ ભરતજી, તમે કીધું નકારી કાઢે છે, એની સામે મેં જવાબ આપ્યો છે કે તમે જો બનાસકાંઠાથી અમને નકારી કાઢે કહેતા હોય તો આખા ગુજરાતે તમને નકારી કાઢે. બાકીની પછી સમગ્ર દેશની અંદર આ 400 પાર ની વાત કરતા હતા, આખા દેશે નકાર્યા છે, માત્ર ગુજરાતે નહીં. અને હજી તો થયેલા છે અને મતદારો લોકશાહી ઢબે ક્યાં ચૂંટણીઓ થઈ છે એમની અંદર. ભરતજી, છેલ્લા 3 ટર્મ ની અંદર કોંગ્રેસની સીટોનું ટોટલ મારે ને, એના કરતા ભારતીય જનતા પાર્ટીની સીટો આ વખતે વધારે, બરોબર છે. 3 છેલ્લા 15 વર્ષમાં તમે એટલી સીટો નથી મેળવી શક્યા જેટલી ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે, તો તેનું અભિમાન કરવા નીકળી પડે. અભિમાન અમે નથી કરતા, અભિમાન તો દેશની જનતાએ તમારું ઉતારી દીધું છે. દેશમાં 400 પાર ની વાત કરતા હતા, ગુજરાતની અંદર પણ જો લોકશાહી ઢબે ચૂંટણી થઈ હોત તો હજી કંઈક નવું પરિણામ આવત. બધે જ તંત્રનો દુરુપયોગ કરીને સીટોમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે, આમ કામ ધન નાણાના કોથળા, પરંતુ અમારા કાર્યકર્તા પૂરી તાકાતથી અને મક્કમતાથી લડ્યા છે અને ગુજરાતની પ્રજાએ જે પણ કંઈ આદેશ આપ્યો છે એને અમે સહર્ષ સ્વીકારીએ છીએ, પરંતુ આપ પણ સ્વીકારતા શીખો એવી મારી વિનંતી છે. બિલકુલ યજ્ઞેશભાઈ, પરંતુ શક્તિસિંહના સીધા જ પ્રહાર છે કે જયારે ચૂંટણી ચાલતી હતી અને તે પહેલા પ્રચાર પ્રસાર પણ ચાલતો હતો ત્યારે કોથળા જે છે કોથળા વેરવામાં આવ્યા છે રૂપિયાના, અને આ પ્રકારે આડકતરી રીતે તેઓએ આક્ષેપ કર્યા છે, તેને લઈને શું કહેશો? શું આ સત્ય હોઈ શકે? કારણ કે ભરતસિંહ જે પ્રકારે કહી રહ્યા છે કે ચૂંટણી પંચમાં પણ તેઓએ ફરિયાદ કરી હતી. આ બધા આક્ષેપો કે આ બધી વાત છે એ મીડિયાને ન કરવાની હોય, એમણે ચૂંટણી પંચ કરવાની હોય, ચૂંટણી પંચ નિર્ણય લેવાનો હોય છે, ચૂંટણી પંચ નિર્ણય લેશે અને ચૂંટણી ભારતના જે ન્યાયતંત્ર ઉપર ચૂંટણી તંત્ર ઉપર અમને ભરોસો છે અને કોંગ્રેસે ભરોસો રાખવો જોઈએ, એટલે એના માટે મીડિયામ ચગાવવાની જરૂર નથી હોતી. આ બધી મીડિયામાં તો ત્યારે અમે નથી ચગાવતા, મીડિયામાં તો ચગાવવામાં તો આપ બધા માહિર છો, અમે તો જે સત્ય ઘટના હતી એ સાચી કરે છે. યજ્ઞેશભાઈ, બિલકુલ આપ પણ થોડું બિલકુલ યજ્ઞેશભાઈ ભરતસિંહ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ તો શક્તિસિંહનો આ માર્મિક આડકતરી રીતે જે પ્રહાર છે તે તેઓએ કરવામાં આવ્યો છે. ગેનીબેનને હરાવવા માટે વિરોધીઓએ રૂપિયા વેરાનું પણ તેઓએ ઇશારો છે તે વ્યક્ત કર્યો છે. માર્મિક કટાક્ષ છે તે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો. તો જે પ્રકારે શક્તિસિંહ ગોહિલનો માર્મિક કટાક્ષ, ગેનીબેન ઠાકોરની જીત બાદ શક્તિસિંહ ગોહિલે સત્યની જીત ગણાવી છે. તો ગેનીબેન કેમ ચર્ચામાં રહ્યા તેના વિશે વાત કરીએ. લોકસભામાં ગુજરાતની એકમાત્ર બનાસની બેન, લોકસભામાં ગુજરાતની એકમાત્ર બનાસકાંઠાની બેઠક કોંગ્રેસે જીતી છે. ગેનીબેને બનાસની બેઠક જીતીને 26-0 હેટ્રિક છે તે અટકાવી હતી. 15 વર્ષ બાદ કોંગ્રેસે એક બેઠક ગુજરાતમાં છે તે કબજે કરી ચૂંટણી લડવા લોકો પાસેથી ફાળો માંગ્યો હતો અને તે પ્રકારે ગેનીબેનની આ જીત થઈ છે. મામેરામાં મત માંગીને ગેનીબેન બનાસની બેન કહેવાયા છે. ગેનીબેન આખરે કેમ ચર્ચામાં તેના વિશે વાત કરીએ. ભાજપના રેખા ચૌધરીને 30,000 મત તેઓએ હરાવ્યા. વર્ષ 2017માં તેમણે વાવથી શંકર ચૌધરીને હરાવ્યા હતા અને હવે 2012માં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા ગેનીબેન, અને હવે ત્યારબાદની એક બાદ એક ચૂંટણી વર્ષ 2022માં પણ ફરી ધારાસભ્ય બન્યા હતા ગેનીબેન ઠાકોર. ધારાસભ્ય બનતા પોતાના મત વિસ્તારના વિકાસની પ્રાથમિકતા ગેનીબેન ઠાકોરે આપી. રોડ, પાણી અને લાઇટ અને જર્જરિત સ્કૂલ રિપેર કરાવી છે. આ પ્રકારે તેઓએ કામો કર્યા. વતન
અબડાસણમાં પણ વિકાસના કામો કરી લોકોનો પ્રેમ છે તેઓએ મેળવ્યો. લોકસભામાં ગુજરાતની એકમાત્ર બનાસકાંઠાની બેઠક કોંગ્રેસે જીતી છે. ગેનીબેને બનાસની બેઠક જીતીને 26 શીરોની હેટ્રીક છે તે અટકાવી. તો જ પ્રકારે આ સમગ્ર વિગતો છે તે સામે આવીને ત્યારબાદ લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. લોકસભાના સાંસદ બનતા વાવના ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું આપ્યું. બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી મને આ જીત મળી છે, ગેનીબેન ઠાકોરનું આ નિવેદન ત્યારબાદ સામે આવ્યું. વિધાનસભા અધ્યક્ષને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને આજે રાજીનામું આપ્યું. ગુજરાતની જનતાનો અવાજ દિલ્હી સુધી પહોંચાડીશ. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ મને જે તક આપી તેને લઈને પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે. ધારાસભ્ય પદેથી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે ભાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે. ભાવ વિધાનસભાની જનતાનો આભાર માનું છું એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો એ બદલ કોંગ્રેસ પાર્ટીનો કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું.